સ્વાધ્યાય 13.1ના આપણે 1 થી 21 દાખલા જોયા, 1 થી 20 દાખલા જોયા. આજે આ વિડીયોમાં 21મો પ્રશ્ન. 21મા પ્રશ્નમાં કહે છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કોસેક x માઇનસ કોટ x. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે xની કિંમત 0ની નજીક, એટલી બધી નજીક કે આપણે 0 લઈ લઈએ તો ચાલે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે xની કિંમત 0ની નજીક, એટલી બધી નજીક કે 0 લઈ લઈએ તો ચાલે. તો એક્સની જગ્યાએ 0 લઈ લો. તો કોસેક 0 અવ્યાખ્યાયિત, કોટ 0 અવ્યાખ્યાયિત. તો આ બંને તો અવ્યાખ્યાયિત છે, તો અવ્યાખ્યાયિત એવો કંઈ જવાબ લખાય? આપણે લિમિટ વાપરવા જઈએ છીએ તો મેઇન સમસ્યા શું થાય છે? છેદ 0 થઈ જાય છે, હે ને? તો છેદ 0 થવો એ જ અવ્યાખ્યાયિત થાય ને. 5/0 એટલે તો અવ્યાખ્યાયિત. તો આનો જવાબ કેવો આવ્યો? અવ્યાખ્યાયિત. તો એવું ના ચાલે ને. તો આપણે જવાબમાં કંઈક સુધારો કરવા કોશિશ કરીએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 કોસેક એટલે 1/sin x માઇનસ કોટ એક્સ એટલે cos x/sin x, બરાબર. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0, આ 1/sin, આ cos/sin, નીચે સાઇન એક્સ કોમન, ઉપર 1 cos x વધે, બરાબર. અને પછી આપણે વાત કરેલી છે આ ચેપ્ટરમાં કે 1 sin, 1 sin, 1 cos કે 1 cos, આ ચારમાંથી કોઈ પણ એક દેખાય તો એની કરણી લેવાની કૌંસમાં કે છેદમાં ગમે ત્યાં. 1 cos છે તો એની કરણી 1 cos x વડે ગુણીને ભાગી દઈએ. 1 cos x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 cos × 1 cos, આ બંને ગુણાય. તો પેલું a − b × a + b, તો બેનો ગુણાકાર a² − b² એ પ્રમાણે 1 cos × 1 cos, તો 1નો વર્ગ 1 માઇનસ cos² cos² x, નીચે આ sin x ઇન્ટુ 1 cos x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 cos² એટલે sin² x, નીચે sin x ઇન્ટુ 1 cos x, બરાબર. 1 cos² 10મું ધોરણ, sin² તો 1 sin x કટ થઈ જાય, બરાબર. 1 sin કટ થયો ને, જો હજી સુધી મેં લિમિટ નથી વાપરી. આ બધું સાઇન કોસમાં ફેરવ્યું, કરણી લીધી, ગુણાકાર, 10મા નિત્યસમ વાપર્યો. 1 sin કટ થયો, ઉપર sin² હતા તો એમાંથી 1 ઉડી જાય, નીચે 1 sin ઉડી જાય. હવે આપણે લિમિટ વાપરવી જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે xની કિંમત 0ની નજીક, એટલી બધી નજીક કે તમે 0 લઈ લો તો ચાલે. તો xની કિંમત 0 લઈ લો. xની કિંમત 0 લઈએ તો cos 0, 1, 1 + 1 2, છેદ 2 થયો, છેદ 0 નથી થતો. તો બેસ્ટ, જ્યાં x હોય ત્યાં 0, તો ઉપર sin 0, 0, નીચે 1 + 1, અંશ 0 થયો. છેદ 0 થાય એ સમસ્યા હોય, અંશ 0 થાય એ સમસ્યા નથી. 0/2 તો જવાબ 0, જવાબ 0 ચાલે, છેદ 0 થાય એ ના ચાલે. નેક્સ્ટ 22મો પ્રશ્ન, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/2, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/2, tan 2x / x − π/2, આવું છે. તો ટેન માટે પ્રમેય છે, સાઇન અને ટેન માટે. એ પ્રમેય આપણે ગુજરાતીમાં સરસ રીતે યાદ રાખેલો છે કે ટેનની જોડે જે હોય એ જ છેદમાં અને એ જ ટેન્ડ્સ ટુ 0. ટેનની જોડે જે હોય એ જ છેદમાં અને એ જ ટેન્ડ્સ ટુ 0, એવું હોય તો જવાબ 1 થાય, હે ને? ટેનની જોડે જે હોય છેદમાં અને એ જ ટેન્ડ્સ ટુ 0, તો અહીંયા એવું કંઈ છે નહીં. ટેનની જોડે 2x છે તો નીચે 2x હોવા જોઈએ ને. અહીંયા તો x − π/2 છે, લિમિટમાં x ટેન્ડ્સ ટુ π/2 છે. તો પછી કંઈ તૈયાર તો કશું ના જ આપે ને. આપણે 22મો દાખલો આવ્યા. શરૂઆતમાં બધું સરસ ઇઝી હોય, તૈયાર હોય, જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ એમ ટફ દાખલા થતા જાય ને. તો એ આપણી NCERTની બુક તો બહુ સારી છે, એમાં એવા કંઈ ટફ દાખલા નથી. બાકી ગુજરાત બોર્ડની ચોપડીમાં હતા થોડા વ્યવસ્થિત દાખલા, જેમાં સારી રીતે મગજ વાપરવું પડે અને એને વારંવાર પ્રેક્ટિસ કરીને યાદે રાખવા પડે. અહીંયા તો ઇઝી વસ્તુઓ છે. જો તો હું બધું સેટ કરવાની કોશિશ કરું છું, એ શું કરું છું તમે જોજો, સમજો ને, યાદ રાખજો. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/2, નીચે x − π/2, ઉપર આ જે ટેન છે ને
एना खूणा ने पाई माथी बाद करी दो, समझ्या? 2x ना बदले पाई माइनस 2x, पाई थी 10 ना बदलाय, एटले आ 2x ज वधे, पाई थी विधेय ना बदलाय आ 2x, पण पाई माइनस कई के बीजू चरण, बीजा चरण में 10 ऋण, मैं शू करू खबर? जो 10 पाई माइनस 2x बराबर शू थाय, तो पाई थी 10 ना बदलाय अने आ 2x, पाई थी 10 ना बदलाय 2x, पाई माइनस एटले बीजू चरण, बीजा में 10 ऋण, 10 पाई माइनस 2x एटले माइनस 10 2x थाय, तो ऊंधू माइनस 10 2x बराबर 10 पाई माइनस x थाय, अने आपणे जो माइनस 10 2x ना होय, 10 2x होय तो माइनस अहीं आपी देवाना, है ने? तो 10 2x नी जग्याए माइनस 10 पाई माइनस 2x लखी शकाय, एवुं कर्युं। એટલે હું એ કહેવા જતો હતો કે પાઈથી વિધેય ના બદલાય એટલે 2x, પણ પાઈ માઇનસ કંઈક એટલે બીજું ચરણ, બીજા ચરણમાં 10 ઋણ હોય, અહીંયા તો ઋણ નથી તો આને ઋણ આપવા પડે, તો આનો જવાબ શું થાય? જો પાઈથી 10 ના બદલાય 2x, પાઈ માઇનસ કંઈક એટલે બીજું ચરણ, બીજા ચરણમાં 10 ઋણ એટલે માઇનસના પ્લસ, એટલે આના બરાબર આ જ થાય ને, તો નહીં। હવે 10 ની જોડે જે છે એ જ છેદમાં એ જ ટેન્ડ્સ ટુ 0 બધું એડજસ્ટ થઈ શકશે। લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 આ માઇનસ નીચે આપી દઉં તો 10 પાઈ માઇનસ 2x, અહીંયા ક્રમ બદલીએ આપણે, x માઇનસ પાઈ બાય 2 નો પાઈ બાય 2 માઇનસ x કરીએ, બાદબાકીમાં ક્રમ બદલીએ તો આગળ માઇનસ આવે, એ માઇનસ આની જોડે પછી કટ થઈ જાય। ઓકે, પછી લિમિટમાં આગળ આપણે વાત કરી હતી, x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 એટલે એક્સની કિંમત પાઈ બાય 2 ની નજીક, એટલી બધી નજીક કે તમે લગભગ પાઈ બાય 2 જ સમજી લો તો ચાલે। એટલે આ x બરાબર પાઈ બાય 2 જેવું છે ને, એટલે આ ટેન્ડ્સ ટુ ને મગજમાં અહીંયા લખવાનું નહીં, પણ મગજમાં ટેન્ડ્સ ટુ ને એક ટાઈમે બરાબર જ સમજી લો તો ચાલે। એટલે x બરાબર પાઈ બાય 2 છે તો બંને બાજુ કંઈક ઉમેરો બાદ કરો ગુણો ભાગો બધું કરી શકાય, તો હું બંને બાજુ 2 વડે ગુણું, બંને બાજુ 2 વડે, તો 2x ટેન્ડ્સ ટુ 2 પાઈ બાય 2 એટલે પાઈ, લિમિટ 2x ટેન્ડ્સ ટુ પાઈ, 10 પાઈ માઇનસ 2x, નીચે પાઈ બાય 2 માઇનસ x, પછી લિમિટમાં બંને બાજુ માઇનસ વડે ગુણીએ, આપણે પાઈ માઇનસ 2x બનાવવા છો, 10ની જોડે જે છે એ જ છેદમાં ને એ જ ટેન્ડ્સ ટુ 0 એનું આ પ્લાનિંગ ચાલે છે, તો આ બનાવવું છે ને, એટલે પહેલાં તો મેં 2x બનાવી દીધા, પણ 2x માઇનસ છે તો બે બાજુ માઇનસ ગુણી દઈએ, તો માઇનસ 2x ટેન્ડ્સ ટુ માઇનસ પાઈ, અહીંયા ઉપર નીચે 2 વડે ગુણી દઈએ, તો 2 10 પાઈ માઇનસ 2x, ઉપર 2 ગુણ્યા તો નીચે 2 ગુણીએ, અહીંયા પાઈ બાય 2 ને 2 ગુણો તો 2 કટ થઈ જાય, પાઈ માઇનસ 2x બરાબર, 10 પાઈ માઇનસ 2x અપોન પાઈ માઇનસ 2x બરાબર। હવે આમાં બંને બાજુ પાઈ ઉમેરી, અહીંયા પાઈ ઉમેર્યો તો પાઈ માઇનસ 2x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ પાઈ 0, અને 2 10 પાઈ માઇનસ 2x અપોન પાઈ માઇનસ 2x, રેડી? 10ની જોડે જે છે એ જ છેદમાં અને એ જ ટેન્ડ્સ ટુ 0, 10ની જોડે જે છે છેદમાં એ જ ટેન્ડ્સ ટુ 0, પરફેક્ટ થઈ ગયું। તો આ 2 અલગ, બાકી આખા પ્રમેયનો જવાબ 1, એટલે 2 એકા 2 ફાઇનલ જવાબ, ખ્યાલ આવે ને? 10નો ખૂણો મેં પાઈમાંથી બાદ કર્યો, પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં 10 ઋણો એટલે માઇનસ કરવા પડે, એટલે 10ની જોડે જે છે એ જ છેદમાં બનાવવા માટે પહેલાં મેં આ બંનેનો ક્રમ બદલ્યો, ઉપરવાળા માઇનસ વપરાઈ ગયા અને પછી ઉપર નીચે 2 વડે ગુણ્યા તો પાઈ માઇનસ 2x થઈ ગયા છેદમાં। લિમિટમાં, લિમિટમાં પહેલાં બંને બાજુ 2 વડે ગુણ્યા તો આ 2x ટેન્ડ્સ ટુ પાઈ થયું, પછી બે બાજુ માઇનસ ગુણ્યા કારણ કે માઇનસ 2x બનાવવાના છે, અને પછી બે બાજુ પાઈ ઉમેર્યા એટલે પાઈ માઇનસ 2x ટેન્ડ્સ ટુ 0 થઈ ગયું, 10ની જોડે જે છે એ છેદમાં એ જ ટેન્ડ્સ ટુ 0, પરફેક્ટ। એટલે આટલાનો જવાબ 1, આ બગડો અલગથી, એટલે જવાબ 2। એવો જ નેક્સ્ટ 23મો પ્રશ્ન, 23માં પ્રશ્નમાં આપણને છે ને, જો fx બરાબર 2 ઓપ્શન આપ્યા, fx બરાબર 2x પ્લસ 3 અને fx બરાબર જ 3 કૌંસમાં x પ્લસ 1। હવે fx બરાબર 2x પ્લસ 3 ક્યારે લેવાના? x 0 કે એનાથી નાના હોય ત્યારે, અને fx બરાબર 3 કૌંસમાં x પ્લસ 1 ક્યારે લેવાના?
छूटता हो त्यारे बस आ रीते तो एफ एक्स बराबर बे ऑप्शन आप्या छे ओके अने एनी उपर थी आ बे वस्तु शोधवानी कीधी जो प्रश्न आवो छे जो एफ एक्स बराबर आवु होय टू जीरो एफ एक्स अने लिमिट एक्स टेन्ड्स टू वन एफ एक्स शोधो आवी बे वस्तु शोधवानी छे बराबर तो पहला आ बाजु ध्यान करिए आपणे आपणे शोधवानुं कीधुं छे लिमिट एक्स टेन्ड्स टू वन एफ एक्स लिमिट एक्स टेन्ड्स टू वन एटले एक्सनी किंमत एकनी नजीक आपणे चेप्टर शुरू कर्युं समजावानुं त्यारे कीधुं हतुं के अहींया एक्सनी किंमत एकनी नजीक एटले आ संख्या रेखा होय ने एमां अहींया एक होय ने एक्स एकनी नजीक एटले एकनी डाबी बाजूथी पण नजीक होई शके अथवा एकनी जमणी बाजूथी पण नजीक होई शके एक्स एकनी नजीक डाबी बाजूथी होय तो 0.99999999 એવો હોય અને એક્સ એકની જમણી નજીક હોય તો 1.00000001 એવો હોય એટલે એક્સ એકની નજીક છે પણ ડાબી બાજુથી હોઈ શકે જમણી બાજુથી હોઈ શકે ડાબી બાજુથી હોય તો 0.99 જમણી બાજુથી હોય તો 1.001 એક્સ એકની ગમે તે બાજુથી નજીક હોય આ દાખલામાં એક્સ જીરોથી તો મોટા જ કહેવાય ને 0.99999 હોય કે 1.00001 હોય એ બંને પરિસ્થિતિમાં એક્સ જીરોથી મોટા કહેવાય અને એક્સ જીરોથી મોટા હોય તો એફ એક્સ બરાબર 3 કૌંસમાં એક્સ પ્લસ 1 લેવાના ખબર પડી તો આ રીતે મેં એફ એક્સ બરાબર જે બે ઓપ્શન આપ્યા છે એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કર્યો કઈ રીતે એક્સ એકની નજીક છે એકની નજીક એટલે જીરોથી મોટા કહેવાય પછી એકની ડાબી બાજુની નજીક હોય કે જમણી બાજુથી એનો કોઈ વાંધો નહીં એક્સ એકની નજીક એટલે જીરોથી મોટા અને એક્સ જીરોથી મોટા હોય તો એફ એક્સ આ લેવાનું હોય આનો આવો મતલબ થાય સમજ્યા બસ એફ એક્સ સિલેક્ટ કરી લીધો આપણે એફ એક્સ સિલેક્ટ કરી લીધો હવે લિમિટ વાપરીએ છેદ તો છે નહીં એટલે છેદ જીરો થવાની સમસ્યા નથી તો લિમિટ વાપરીએ એક્સ એકની નજીક એટલા બધા નજીક કે તમે એક લઈ લો ચાલે તો એક લઈ લો તો અહીં 1+1=2 જવાબ લિમિટ વાપરી લીધી પૂરું થઈ ગયું આટલું ઇઝી પણ અહીંયા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો સંખ્યા રેખામાં અહીંયા એક હોય તો અહીંયા કંઈક ઝીરો હોય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એટલે એક્સ ઝીરોની નજીક પણ સમસ્યા એક્સ ઝીરોની નજીક ખરો પણ ઝીરોની ડાબી બાજુથી નજીક કે જમણી બાજુથી નજીક જો એક્સ ઝીરોની ડાબી બાજુથી નજીક હોય તો એનો મતલબ એક્સ ઝીરોથી નાના કહેવાય અને એક્સ ઝીરોથી નાના હોય તો એક્સ 2x + 3 લેવો પડે અને જો એક્સ ઝીરોની જમણી બાજુથી નજીક હોય એક્સ ઝીરોની જમણી બાજુથી નજીક હોય તો એક્સ ઝીરોથી મોટા કહેવાય અને એક્સ ઝીરોથી મોટા હોય તો એફએક્સ બરાબર 3 + x + 1 લેવું પડે સમજ્યા તો અહીંયા એક્સ ઝીરોની નજીક છે પણ ડાબી બાજુથી કે જમણી બાજુથી એ નથી ખબર અને એની ઉપર ડિપેન્ડ કરે છે કે એફ એક્સ આ લેવો કે આ જો આવું હોય ને આ દાખલામાં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 એફ એક્સ તો અહીંયા એક્સ કેવો છે 5 ની નજીક એટલે 0થી તો મોટો જ હોય પછી એ 5ની ડાબી બાજુથી નજીક હોય કે 5ની જમણી બાજુથી નજીક હોય 4.999 હોય 5.0001 હોય એ બંનેમાં એક્સ 0થી તો મોટા જ કહેવાય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -7 એફ એક્સ તો આમાં એક્સ કોની નજીક છે -7ની પછી ડાબી બાજુથી હોય કે જમણી બાજુથી છે તો -7ની નજીક ને અને એક્સ -7ની નજીક એટલે 0થી નાના તો આ જ આવે પણ અહીંયા તકલીફ એક્સ 0ની નજીક છે ડાબી બાજુથી કે જમણી બાજુથી જો એક્સ 0ની ડાબી બાજુ હોય તો આ લેવું પડે એક્સ 0ની જમણી બાજુ હોય તો આ લેવું પડે તો હવે તો આમાં એક્સ અને એ પ્રમાણે એફ એક્સ આ બેમાંથી કયો લઈએ તેવા સમયે વિકલ્પ નંબર 1 આપણે બંને વિકલ્પ અલગ અલગ ગણી લેવાના એકવાર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ મેં તમને કીધું હતું સંખ્યા પછી સંખ્યાની પહેલાં માઇનસ લખ્યો હોય ને તે -7 કહેવાય પણ સંખ્યાની પછી માઇનસ કે પ્લસ કર્યું હોય સંખ્યાની પછી તેનો મતલબ થાય એક્સ 0ની ડાબી બાજુ નજીક છે કે પછી પ્લસ હોય તો એક્સ 0ની જમણી બાજુ નજીક છે એનો મતલબ એવો થાય તો એકવાર આપણે એક્સને 0ની ડાબી બાજુ લઈએ બરાબર અને જવાબ લાવીએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે આપણે શું વિચાર્યું એક્સ 0ની ડાબી બાજુ છે 0ની ડાબી બાજુ એટલે એક્સ 0થી નાના તો વિધેય આ લઈશું એફ એક્સ બરાબર 2x + 3 લઈશું
પછી છેદનો પ્રોબ્લેમ નથી એટલે લિમિટ વાપરી દઈએ. લિમિટ વાપરતી વખતે શું વિચારવાનું, ઝીરોની નજીક છે ભલે ડાબી બાજુથી, પણ છે તો ઝીરોની નજીક ને, અને એટલો બધો નજીક કે તમે ઝીરો લઈ લો તો ચાલે. તો એક્સની જગ્યાએ ઝીરો લઈ લો તો ઝીરો વત્તા ત્રણ ત્રણ જવાબ આવ્યો. વિકલ્પ નંબર બે, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો પછી પ્લસ કરીએ અને એફ એક્સ. એટલે હજી આપણે એક્સ તો ઝીરોની નજીક જ લીધો છે, પણ આ વખતે ઝીરો આ વખતે એક્સ ઝીરોની જમણી બાજુ નજીક, એટલે કે એક્સ ઝીરોથી મોટા, તો એફ એક્સ થાય ત્રણ કૌંસમાં એક્સ પ્લસ વન, ત્રણ કૌંસમાં એક્સ પ્લસ વન. પછી એફ એક્સ સિલેક્ટ થઈ ગયો. એફ એક્સ બરાબર બે ઓપ્શન હતા, એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવા માટે આ ચોખવટ કરી આપણે, બરાબર. બસ હવે તો લિમિટ વાપરવાની છે. લિમિટ વાપરતી વખતે એક્સ ઝીરોની નજીક છે, પછી એ ડાબી બાજુથી નજીક હોય કે જમણી બાજુથી, છે તો ઝીરોની નજીક, અને એટલો બધો નજીક કે તમે ઝીરો લઈ લો તો ચાલે. તો એક્સની જગ્યાએ ઝીરો લઈ લો તો ઝીરો વત્તા એક એક, એક ગુણ્યા ત્રણ ત્રણ, આમાંય જવાબ ત્રણ આવ્યો. એક્સ ઝીરોની ડાબી બાજુ હોય કે જમણી બાજુ, બંનેમાં જવાબ કેટલો આવે છે? ત્રણ. તેનો મતલબ આનો જવાબ ત્રણ થશે. તો માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એફ એક્સ, એનો જવાબ ત્રણ થશે. આપણને જે શોધવાનું કીધું હતું ને, એનો જવાબ ત્રણ. જો આ બંનેમાં જવાબ અલગ અલગ આવે તો લખવાનું કે આ વ્યાખ્યાયિત નથી. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એફ એક્સ વ્યાખ્યાયિત નથી, સમજ્યા? એક્સ ઝીરોથી નાના મોટા હોય તો એફ એક્સ બરાબર બે ઓપ્શન છે. એકથી નાના મોટા માટે નહીં, પાંચથી નાના મોટા માટે નહીં, માઇનસ સાતથી નાના મોટા માટે નહીં. આ દાખલામાં એક્સ ઝીરોથી નાના મોટા હોય તો બે ઓપ્શન. તો તમને ઝીરો માટે શોધવાનું કે તે એકવાર એક્સ ઝીરોની ડાબી બાજુ સમજવાનો, એકવાર એક્સ ઝીરોની જમણી બાજુ સમજવાનો, બંને વખતે જવાબ સરખો આવે તો આનો જવાબ એટલો, બંનેમાં જવાબ જુદો જુદો આવે તો આ વ્યાખ્યાયિત નથી, આનું અસ્તિત્વ નથી એવું પણ કહી શકાય. આ લિમિટ, લિમિટ એટલે ગુજરાતીમાં લક્ષ, આપેલ લક્ષનું અસ્તિત્વ નથી એવું કહેવાય. એવો જ નેક્સ્ટ 24મો પ્રશ્ન, એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વન કે જ્યારે એક્સ લેઝર ઇક્વલ વન હોય, અને માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વન કે જ્યારે એક્સ ગ્રેટર દેન વન હોય. એટલે એક્સ એકથી મોટા હોય તો એફ એક્સ આ લેવાનું. એફ એક્સ બરાબર બે ઓપ્શન છે, એક્સ એકથી મોટા હોય તો બીજો ઓપ્શન, એક્સ એક કે એનાથી નાના હોય તો પહેલો ઓપ્શન લેવાનો, બરાબર. એટલે તમને એમ કહે ને કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ થ્રી એફ એક્સ શોધો, તો આ એક્સ કોની નજીક છે? ત્રણની. એક્સ ત્રણની નજીક એટલે એની ડાબી બાજુ હોય જમણી બાજુ હોય, પણ બંને પરિસ્થિતિમાં એક્સ ત્રણની ડાબી બાજુ હોય તો 2.9999 તો એ એકથી મોટા છે, અને એક્સ ત્રણની જમણી બાજુ હોય તો 3.0001 તો એ એકથી મોટા. એટલે એક્સ ત્રણની ડાબી બાજુથી નજીક હોય કે જમણી બાજુથી, બંને પરિસ્થિતિમાં એક્સ એકથી મોટા જ કહેવાય. એટલે એફ એક્સ બરાબર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વન જ લેવાનું અહીંયા, બરાબર. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એફ એક્સ કીધું હોય, તેનો મતલબ એક્સ ઝીરોની નજીક, ઝીરોની ડાબી બાજુથી નજીક હોય કે જમણી બાજુથી, બંને પરિસ્થિતિમાં અહીંયા એક્સ એકથી તો નાના જ કહેવાય ને. એક્સ ઝીરોની નજીક એટલે એકથી નાના, તો એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વન જ લેવાનું, કોઈ કન્ફ્યુઝન જ નહીં. પણ અહીંયા શોધવાનું કીધું છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ વન એફ એક્સ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ વન એફ એક્સ શોધવાનું કીધું છે. એટલે એક્સ કોની નજીક છે? એકની. પણ એકની ડાબી બાજુથી નજીક કે જમણી બાજુથી? જો એક્સ એકની ડાબી બાજુથી નજીક હોય તો એકથી નાના કહેવાય, અને એક્સ એકની જમણી બાજુથી નજીક હોય તો એકથી મોટા કહેવાય. તો આમાં એક્સ એકની ડાબી બાજુ લેવાના કે જમણી બાજુ? એટલે એફ એક્સ બરાબર આ બેમાંથી શું સમજવાનું આપણે લઈ લેવાના? પહેલો વિકલ્પ, વિકલ્પ નંબર એક, એકવાર એક્સ એકની ડાબી બાજુ લેવાના, એટલે કે એકડા પછી માઇનસ કરવાનો. એટલે એનો ગણિતમાં મતલબ થાય કે એક્સ એકની નજીક છે પણ ડાબી બાજુ, એમ આનો મતલબ એવો થાય, બરાબર. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ વન માઇનસ એટલે એક્સ એકથી નાના, એક્સ એકથી નાના હોય તો એફ એક્સ થાય એક્સ સ્ક્વેર માઇનસ વન, એફ એક્સ થાય એક્સ સ્ક્વેર માઇનસ વન, બરાબર. હવે છેદની સમસ્યા નથી એટલે લિમિટનો ઉપયોગ કરવાનો. એફ એક્સ બેમાંથી એક સિલેક્ટ થઈ ગયું, બસ. હવે એક્સ ડાબી બાજુથી કે જમણી બાજુથી, છે તો એક્સ એકની નજીક ને, અને એટલા બધા નજીક કે એક લઈ લો ચાલે. તો એકનો વર્ગ એક માઇનસ એક ઝીરો, વિકલ્પ નંબર બે. હવે એક્સ એકની જ નજીક લેવાના, પણ હવે જમણી બાજુથી નજીક લઈએ,
एक्स एकनी नजीक पण जमणी बाजू थी। तो लिमिट एक्स टेन्ड्स टू वन प्लस એટલે આ વખતે આપણે એક્સ એકની જમણી બાજુ લીધા, એક્સ એકની જમણી બાજુ એટલે એક કરતાં સહેજ મોટા, અને એક્સ એક કરતાં સહેજ મોટા હોય તો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વન, બરાબર। બસ હવે એકની જમણી બાજુથી કે ડાબી બાજુથી એક્સ છે તો એકની નજીક ને, એક્સ એકની નજીક છે એટલા બધા નજીક કે એક લઈ લો ચાલે। તો અહીંયા એકનો વર્ગ એક, માઇનસ એક માઇનસ એક માઇનસ બે, જો આ બંને સરખા ના આવ્યા तो लिमिट एक्स टेन्ड्स टू वन माइनस एफ एक्स आ रिया ए, अने लिमिट एक्स टेन्ड्स टू वन प्लस एफ एक्स आ बीजा, ए बन्ने समान नथी। माटे आपेल के मागेल लक्षनु अस्तित्व नथी, आपेल लक्षनु अस्तित्व नथी, समझा। આગળ આપણે જે દાખલો ગણ્યો ને એમાં બે જવાબ સરખા આવ્યા હતા, તો પછી આપણે જે શોધવાનું કીધું છે એનું મૂલ્ય એ જે આવ્યું હતું એ, અને આમાં જુદો જુદો જવાબ આવ્યો તો અસ્તિત્વ નથી। નેક્સ્ટ 25મો પ્રશ્ન, એમાંય આપણે કંઈક નવી વાત સમજીએ। ફરીથી સેમ પરિસ્થિતિ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એફ એક્સ, અહીંયા જો એફ એક્સ બરાબર બે ઓપ્શન છે, મોડ એક્સ અપોન એક્સ અને ઝીરો, બે ઓપ્શન। પહેલો ઓપ્શન ક્યારે લેવાનો, જ્યારે એક્સ ઝીરો ના હોય ત્યારે। બીજો ઓપ્શન ક્યારે લેવાનો, જ્યારે એક્સ ઝીરો હોય ત્યારે, એફ એક્સ બરાબર આ લેવાનું, એક્સ ઝીરો ના હોય ત્યારે, એફ એક્સ બરાબર ઝીરો લેવાનું જ્યારે એક્સ ઝીરો હોય ત્યારે, સમજી ગયા। હવે આપણને શોધવાનું કીધું છે લિમિટ એક્સ ટેન્ડ ટુ ઝીરો એફ એક્સ, આનો મતલબ, આ લિમિટનો મતલબ એક્સની કિંમત ઝીરોની નજીક છે, ઝીરો નથી પણ એટલી બધી નજીક છે કે તમે ઝીરો લઈ લો ચાલે એવું આપણે દર વખતે, પણ ખરેખર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એટલે એક્સ ઝીરોની નજીક છે, ઝીરો નથી, અને એક્સ ઝીરો ના હોય તો આ જ આવે ને, પછી એક્સ ઝીરોની ડાબી બાજુથી નજીક હોય કે જમણી બાજુથી નજીક હોય, છે તો ઝીરોની નજીક, ઝીરો નથી તો પછી આ જ આવશે। તો થઈ જાય આવું જ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો એફ એક્સ એટલે મોડ એક્સ અપોન એક્સ, સમજ્યા। આનો મતલબ એક્સ ઝીરો છે એવો નથી, એક્સ ઝીરો હોય તો જવાબ ઝીરો લેવાનો, પણ આનો મતલબ કરું એટલે આવે એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો વાળો ઓપ્શન, બરાબર। પણ નવી વાત, મોડ આવ્યો, આજથી આ મોડની એન્ટ્રી થઈ છે, બારમા ધોરણના અંત સુધી આપણો પીછો નહીં છોડે, યાદ રાખજો। ત્રણ બહુ અગત્યના ચેપ્ટર તમારે ભણવાના છે, લક્ષ, વિકલન અને સંકલન, લક્ષ વિકલન અને સંકલન, આ ત્રણેયમાં, લક્ષ અત્યારે આપણે ચાલુ કર્યું, થોડાક દિવસમાં આપણે વિકલન ચાલુ કરીશું, આ ચેપ્ટરનું નામ જ છે લક્ષ અને વિકલન, બારમામાં સંકલન ભણીશું। લક્ષ અને વિકલન બહુ એટલે બહુ બેઝિક લેવલનું અત્યારે અગિયારમાં છે, વિકલન એકદમ ઊંડાણથી બારમામાં આવશે, બરાબર। એટલે વિકલન તો શરૂઆતની બેઝિક લેવલનું આપણે અત્યારે અગિયારમાં ભણીશું, પણ બહુ ઊંડાણથી બારમામાં આવશે, લક્ષ પણ થોડુંક થોડુંક બારમામાં આવશે, આખું સંકલન બારમામાં આવશે। લક્ષ વિકલન સંકલન આ ત્રણ ભેગા થઈને બારમામાં લગભગ 50 માર્કથી વધારેનું રોકે છે, આ ત્રણ, થોડુંક લક્ષ, વિકલન સંકલન બહુ જ, તો આ ત્રણ ભેગા થઈને જ બારમામાં તમને 50 માર્ક અપાવશે, બધું અઢળક વસ્તુઓ અલગથી। તો આ ત્રણેય લક્ષ વિકલન સંકલન ત્રણેયમાં મોડ હોય ને ત્યાં સુધી દાખલો આગળ ના વધે, તમે લિમિટનો ઉપયોગ ના કરી શકો, મોડ હોય ત્યાં સુધી વિકલન ના કરી શકો, મોડ હોય ત્યાં સુધી સંકલન ના કરી શકો, બરાબર। તો મોડને અહીંયાથી દૂર કરવો પડે, મોડને દૂર કરવા માટે અત્યારે ખાલી સમજવા જેવી વાત કરું, ખરેખર ઊંડાણથી ગાણિતીય રીતે એનો અર્થ થોડોક અલગ થાય છે, જે અત્યારે હું કહેવાનું છું ને એના કરતા એનો સાચો અર્થ કંઈક અલગ હોય છે, પણ એ સાચો અર્થ પણ થોડુંક લક્ષ તમારા મગજમાં ઉતરે કદાચ તમે સામે આવો ત્યારે વ્યવસ્થિત રીતે સમજાય, અત્યારે કામ ચલાવો, મતલબ સમજો, મોડની અંદર એક્સ હોય ને તો મોડને દૂર કરવાનો છે, શું કરવાનું છે, મોડને દૂર કરવાનો છે। આ મોડને દૂર કરતા પહેલા જોઈ લેવાનું કે મોડની અંદર આજે એક્સ છે કે પોતે ધન છે કે ઋણ છે, સમજો, મોડની અંદર વાળો એક્સ ધન છે કે ઋણ, જો તમને ખબર પડે કે એક્સ ધન છે તો ધન સંખ્યાનો મોડથી શું ફેર પડે, કઈ નહીં તો મોડ હટાવી દો, એક્સ એક્સ જ રહે, સમજ્યા। પણ જો ખબર પડે કે એક્સ ઋણ છે અને મોડ દૂર કરો તો માઇનસ એક્સ, આવું લખવાનું, અત્યારે આવું સમજો, શું કામ એ હું થોડુંક સમજાવીશ, પણ તમારા મગજમાં એટલું બધું નહીં કરતા, અત્યારે આટલું ચલાવો,
મોડની અંદર એક્સ છે, આપણે મોડને દૂર કરવો છે. પહેલા ચેક કરો કે મોડની અંદર જે એક્સ છે પોતે ધન છે કે ઋણ. જો ધન હોય તો મોડ હટાવો, એક્સ એક્સ જ રહે. જો ઋણ હોય તો મોડ હટાવો, એક્સ માઇનસ એક્સ લખવાનો. સમજી ગયા? એવું કહેવાય કે મોડ એક્સ ઋણ હોય ને તો ઋણને એક્સ્ટ્રા માઇનસ આપી દીધા તો કેવો થઈ ગયો? ધન થઈ ગયો. અને ધન સંખ્યાને મોડ કરો કે ના કરો શું ફેર પડે? એમ એક્સ ધન હોય તો મોડ હટાવી દો, એક્સ જ રહે. એક્સ ઋણ હોય તો બીજા એક માઇનસ આપી દો એટલે ધન થઈ ગયા. પણ બસ તમે યાદ રાખજો, એક્સ ધન હોય તો મૂળ હટાવો, એક્સ ઋણ હોય તો મૂળ હટાવો, માઇનસ એક્સ આવે. અહીંયા જો લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 છે એટલે એક્સ 0 ની નજીક. આપણી સંખ્યા રેખા એમાં એક્સ કોની નજીક છે? 0 ની. પણ ડાબી બાજુથી કે જમણી બાજુથી એ અહીંયા ના ખબર પડે ને. જો એક્સ 0 ની ડાબી બાજુ હોય તો ઋણ કહેવાય, જમણી બાજુ હોય તો ધન કહેવાય, ભલે ગમે તેટલા નજીક હોય. એકડો છે ને, એકડાની બંને બાજુ ધન જ હોય. 0.9999 કેવા હોય? ધન જ હોય. પણ 0 ની બંને બાજુ, એક બાજુ ધન હોય ને એક બાજુ ઋણ હોય, એટલે અહીંયાથી ખબર ના પડે એક્સ ધન છે કે ઋણ, ખબર ના પડે. મોડ હટાઈ ના શકીએ એટલે બે વિકલ્પ લેવાના. વિકલ્પ નંબર 1, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ લઈએ એકવાર મોડ એક્સ અપોન એક્સ. સમજ્યા? અહીંયા એફ એક્સના જે બે ઓપ્શન હતા એમાંથી ઓપ્શન સિલેક્ટ કરવા આવું ના કર્યું, પણ પેલા મોડને દૂર કરવા માટે આવું કર્યું. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે એક્સ કોની નજીક છે? 0 ની. પણ કઈ બાજુ? જમણી બાજુ. અને એક્સ 0 ની જમણી બાજુ એટલે ધન, એટલે એક્સ ધન છે એવી ખબર પડી ગઈ. હું લિમિટ વાપરતો નથી હું હજી, ખાલી લિમિટ સામે આપણે જોયું કે એક્સ 0 થી મોટા છે અને એક્સ 0 થી મોટા એટલે ધન. તો મોડ હટાવી દો તો એક્સ ધન રહે, નીચે એક્સ એક્સ કટ થઈ જાય એટલે વધે શું? 1. પછી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એટલે જ્યાં એક્સ હોય ત્યાં 0 લખવાનું, ક્યાંય એક્સ છે જ નહીં. હવે તો એક્સ કટ થઈ ગયા, 1 વધ્યો, તો આ 1 જવાબ. લિમિટ વાપરી નહીં પણ એક્સ ઉડી ગયા એટલે લિમિટ વાપરવાની રહી જ નહીં, એમને એક જવાબ આવી ગયો. બરાબર. અને વિકલ્પ નંબર 2, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ મોડ એક્સ અપોન એક્સ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે એક્સ કોની નજીક છે? 0 ની નજીક. પણ કઈ બાજુ? ડાબી બાજુ. અને એક્સ 0 ની ડાબી બાજુ એટલે ઋણ કહેવાય. તો આ મોડ ખેંચીએ તો એક્સ માઇનસ નીકળશે. લિમિટ વાપરી નથી, લિમિટ સામે ખાલી જોયું કે એક્સ 0 ની ડાબી બાજુ છે તો માઇનસ એક્સ લખવા પડ્યા. પછી પાછા એક્સ ઉડી જાય તો માઇનસ એક. લિમિટમાં એક્સ હોય ત્યાં 0, ક્યાંય એક્સ હવે રહ્યો જ નહીં, એક્સ તો કટ થઈને માઇનસ એક વધ્યો, તો માઇનસ એક જવાબ. તો આ 0 પ્લસ ને 0 માઇનસ કેવા આવ્યા? જુદા જુદા આયા. એનો મતલબ આ 0 નું અસ્તિત્વ નથી. માગેલ લક્ષનું અસ્તિત્વ નથી. સમજ્યા? તો મોડ આજે આ સ્ટાર્ટ થયો છે, સુધી મોડ આવશે આ 3 ચેપ્ટરમાં. બીજે જ્યાં મોડ આવે ને ત્યાં મતલબ એનો કંઈક અલગ કરીશું. અહીંયા આવો મતલબ કરવાનો, મોડ હોય ત્યાં સુધી લિમિટ ના વાપરી શકાય, મોડ હોય ત્યાં સુધી વિકલન ના કરી શકાય, મોડ હોય ત્યાં સુધી સંકલન ના કરી શકાય. આ 3 વસ્તુ મોડ હોય ત્યાં સુધી ના કરી શકાય. તો શું કરવાનું? મોડ હટાવવાનું. મોડ હટાવીએ તો પહેલાં જોવાનું કે એની અંદરવાળું ધન છે કે ઋણ. જો ધન હોય તો મોડ હટાવો, વસ્તુ એમને એમ રહે. જો અંદરવાળું ઋણ હોય તો મોડ હટાવો, તો બારે એક્સ્ટ્રા માઇનસ કરવાના. અને પછી લક્ષ્ય કરી લિમિટે વાપરી શકાય, વિકલન નહીં કરી શકાય, સંકલન નહીં કરી શકાય, મોડ દૂર થાય પછી બધું કરી શકાય. ઓકે.